કચ્છ જિલ્લાની દિશાએ દુર્ગમ વિસ્તારમાં આવેલું રતનપર ગામ આઝાદી બાદ હવે સંપૂર્ણ પાણીની સુવિધાથી સજ્જ બન્યું છે ગામના દરેક વિસ્તારના તમામ ઘરોમાં હવે નળ મારફતે પાણી મળતું થઈ ગયું છે જેનો આનંદ ગામની મહિલા વર્ગમાં વિશેષ જોવા મળી રહ્યો છે ગામના મહિલા સરપંચ વીજીબેન દશરથભાઈ આહિરે જણાવ્યું હતું કે લોકભાગીદારીથી અમે વર્ષ બે હજાર સત્તરમાં ગામમાં વાસમોસ સાથે જોડાઈને અંદાજે રૂપિયા ચોવીસ લાખ એક્યાશી હજાર બસોની કિંમતની આંતરિક પાણી યોજના અમલી કરી છે જેમાં મુખ્યત્વે પાઇપલાઇન જમીન તળના ત્રણ ટાંકા અને પશુઓ માટે ત્રણ અવાડા સહિતના ઘટકોનો સમાવેશ કર્યો છે વધુમાં વર્ષ બે હજાર ઓગણીસમાં આ યોજના સાકાર કરી કાર્યંતિવંત કરવામાં આવી અને ત્રણ દાયકા પછી દલિતવાસ રબારીવાસના વિસ્તારના ઘરોમાં પાઇપલાઇન મારફત પાણી મળતું થયું સરપંચ વિજીબેન વધુમાં કહે છે કે હાલ ગામની પાણી યોજના સુચારો રીતે કાર્યરત છે તથા ગામની કુલ સાત શેરીમાં તમામ ઘરોમાં દૈનિક બે કલાક પાણી અપાય છે એટલું જ નહીં તમામ વિસ્તારોને આવરી લેવા માટે વાલ્વ સિસ્ટમ બેસાડવામાં આવેલી છે પાણી વિતરણ કરવાના એક કલાક પહેલાં ગામમાં અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલી સાઉન્ડ સિસ્ટમ દ્વારા પાણી વિતરણની જાહેરાત કરવામાં આવે છે આવી વિતરણ વ્યવસ્થાને કારણે ગામમાં જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે અને કોઈપણ પ્રકારનો પાણીનો બગાડ પણ થતો નથી હાલ ગામમાં ઘર દીઠ રૂપિયા વીસ પ્રતિમાસ પાણી વેરો ઉઘરાવવામાં આવે છે આમ રતન પર ગામ દુર્ગમ વિસ્તારમાં વસેલો હોવા છતાં પણ ખૂબ જ સુંદર રીતે પાણી વ્યવસ્થા ચલાવે છે પાણી વિતરણની વ્યવસ્થા માટે એક વાલ્વ મેન રાખવામાં આવ્યો છે જેને માસિક રૂપે દસ હજાર જેટલો પગાર ચૂકવવામાં આવે છે દર મહિને ગામના તમામ ટાંકાઓ અને અવાડાઓની નિયમિત સફાઈ પણ કરવામાં આવે છે રતન પરની અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો ગામમાં ઘરે ઘરે શૌચાલય પ્રાથમિક શાળા પંચાયત કચેરી વીજળી ગટર વ્યવસ્થા પેવર બ્લોક વગેરે સુવિધાઓ છે તથા એસટી બસની સેવા સમગ્ર વર્ષ ઉપલબ્ધ રહેતી હોય છે ગામના મહિલા સરપંચ તેમના ઉમદા કાર્યને કારણે બીજી વખત ચૂંટાઈ આવ્યા છે તેમણે તમામ શેરીઓમાં તથા ગામના પાદરે શહેરોમાં હોય એવા સીસીટીવી કેમેરાની સિસ્ટમ બેસાડેલી છે જેના દ્વારા ગામમાં રક્ષણાત્મક અંકુશ લાવી શકાયો છે આ ઉપરાંત કોઈ અનિચ્છનીય કે ગુનાહિત બાબત બનતી અટકાવી શકાય છે એટલું જ નહીં કોઈ ઘરમાંથી પાણી શેરીમાં નીકળતું હોય તો સીસીટીવી કેમેરા મારફત સાઉન્ડ સિસ્ટમમાં જાહેરાત પણ કરવામાં આવે છે અને તાત્કાલિક પાણીનો નિકાલ અટકાવવામાં આવે છે આમ પાણીની તકલીફ ફેટનાર આ ગામ ખરેખર પાણી અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ખરા માપદંડોથી કામગીરી કરી રહ્યું છે ગામની આ બાબતો નોંધપાત્ર અને સૌએ અનુસરવા જેવી છે જેમ કે ગામના જાગ્રત અને સક્રિય મહિલા સરપંચ છે અને દરેક ઘરમાં ગટર કનેક્શન અને શૌચાલય છે